तो अत्यार सुधीना सौथी मोटा समाचार सामे आवी रह्या छे नवरात्रि ने लईने। जी हां, तमाम अहेवाल नवरात्रि ने लईने सामे आवी रह्या छे। जे रीते खेलैयाओ राह जोई रह्या हता नवरात्रि नी, अने आज नवरात्रि अने दिवाळी मुद्दे राज्य सरकारे गाइडलाइन जाहेर करी छे। तो अति महत्वना समाचार, नवरात्रि दरमियान जाहेर आयोजन ने मंजूरी नहीं। नवरात्रि में गरबी पूजा अर्चना की स्थापना करी शकाशे, परंतु जाहेर आयोजन नहीं, स्थापित मूर्ति ने नहीं कराए चरण स्पर्श। एटले के जे गाइडलाइन छे तेमां तमाम वातों नो उल्लेख करवामां आव्यो छे। नवरात्रि में गरबी पूजा अर्चना की पण स्थापना करी शकाशे, परंतु चरण स्पर्श नहीं करी शकाय। तो समग्र वातों जे छे ते राज्य सरकार की गाइडलाइन में जाहेर करवामां आवी छे। तो नवरात्रि दरमियान जे रीते जाहेर आयोजन थता होय छे, पार्टी प्लॉट में गरबा थता होय छे, जाहेर स्थलों पर गरबा थता होय छे, तेमना माटे स्पष्टपणे ना पाडवामां आवे छे। परंतु जे मूर्ति छे, गरबी छे, पूजा अर्चना की स्थापना तमाम लोको करी शकशे। एटले के क्यांक वात शेरी गरबा ने लईने अटकी छे के शेरी गरबा में जे रीते माता की मूर्ति स्थापना करवामां आवतुं होय छे, अने तेज स्थापना आ वर्षे पण करी शकाशे, परंतु चरण स्पर्श नहीं करी शकाय स्थापित मूर्ति ने। तो तमाम गाइडलाइन राज्य सरकार नी जाहेर करवामां आवी छे नवरात्रि अने दिवाळी ने लईने। वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता कामेश। कामेश, राज्य सरकार नी गाइडलाइन नवरात्रि अने दिवाळी ने लईने शू छे, वधु विगतो शू छे, वधु माहिती आ गाइडलाइन मां? જી ચોક્કસ, છે આપને જણાવી દઉં કે સૌથી મહત્વના અને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, અને તે આવી રહ્યા છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારોને લઈને રાજ્ય સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે। મંત્રીઓના દર્શકો સુધી સૌથી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે પહોંચી રહ્યા છે, અને ખાસ કરીને જો નવરાત્રીની વાત કરવામાં આવે તો નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકારે હાલ ગાઈડલાઈન શરૂ કરી છે। આ ગાઈડલાઈન જાહેર કરી છે અને તેનો અમલ જે છે એ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે। આ બાબતને લઈને સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે નવરાત્રીને લઈને રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં। આ ઉપરાંત નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી અને મૂર્તિની જે સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય, અને આ સાથે જ પ્રસાદનું પણ વિતરણ નહીં કરી શકાય। આ પણ એક મહત્વના સંકેત રાજ્ય સરકારે અત્યારે જાહેર કર્યા છે, અને જેના માટે થઈને સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી પણ આવશ્યક રહેશે। આ ઉપરાંત બીજા પણ મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે વિંજર કે 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો જે સમય જે હશે 1 કલાકનો હશે, એટલે તમામ જે કોવિડ ગાઈડલાઈન જે છે તેનું પણ પાલન કરવાનું રહેશે। અને આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જે વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક રમત મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે છે તેના પણ કેટલાક ધાર્મિક સમારોહના આયોજનમાં ચોક્કસ શરતોને આધીન પરવાનગી આપવામાં આવશે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે મેં અગાઉ આપને જણાવ્યું તેવી રીતના કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે, એટલે તદઉપરાંત 6 ફૂટની દૂરી સાથે ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોરનું માર્કિંગ પણ કરવાનું રહેશે। આ ઉપરાંત મહત્વની વાત એ સામે આવી રહી છે કે કોવિડ ગાઈડલાઈનની જો વાત કરવામાં આવે તો થર્મલ સ્કેનર, સેનિટાઈઝર, ઓક્સિમીટરની સુવિધા સહિત જે પણ યોગ્ય જે પણ ગાઈડલાઈન સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તેનું પણ પાલન કરવાનું રહેશે। આ ઉપરાંત હેન્ડવોશ અને સેનિટાઈઝરની સુવિધાનો તમામે ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે। અને મહત્વની વાત એ પણ છે કે જે બાળકોની વાત કરવામાં આવે અને વયસ્ક નાગરિકોની વાત કરવામાં આવે તો તે લોકો આવા સમારંભમાં ભાગ ન લે તે પણ સરકાર દ્વારા ખાસ તેવું એક સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત બીજી આપને એ પણ જાણકારી આપી દઉં કે નવરાત્રી સિવાયના જે પણ અન્ય મોટા તહેવારો છે તેને લઈને પણ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, અને તેની જો વાત કરવામાં આવે તો લગ્ન સમારંભ જેવી ઉજવણી જે છે તેમાં 100 વ્યક્તિઓ ભાગ લઈ શકશે। આ ઉપરાંત મૃત્યુ બાદની જે અંતિમ ક્રિયા જે છે અને ધાર્મિક વિધિ છે તેમાં પણ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે। એટલે જો તહેવારોની જો વાત કરવામાં આવે તો દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, જે નૂતન વર્ષ છે, છે ભાઈબીજ, છે શરદ પૂર્ણિમા, દિવાળીના જે તહેવાર છે તે ઉત્સવો જે છે એ લોકો ઘરમાં પરિવાર સાથે ઉજવે તેવી પણ એક સલાહ આપવામાં આવી છે, કારણ કે કોરોના હજી ગયો નથી ને કોરોના કેસીસમાં વધારો થઈ રહ્યો છે। આ ઉપરાંત હજી સુધી કોરોનાની દવા શોધાઈ નથી, માટે જ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા પણ રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે, અને તેને લઈને મહત્વની બાબત આ સામે આવી રહી છે। જી 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 કમેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ। तो राज्य सरकार की आ गाइडलाइन नवरात्रि और खास दिवाळी ने लईने जाहेर करवामां आवी छे।
जेमां स्पष्टपणे वात करवामां आवी छे कि जाहेर स्थळो पर जाहेर जे आयोजन थता होय छे ते आ वर्षे आयोजन नहीं थाय, परंतु मात्र गरबी अने जे पूजा अर्चना थती होय छे ते तेनी स्थापना करवामां आवशे, एटले के तमाम आयोजको माताजीनी पूजा करी शकशे, अर्चना करी शकशे, परंतु चरण स्पर्श नहीं करवामां आवे। साथे साथे जे प्रसाद वितरण छे तेना पर पण रोक लगावामां आवी छे। तो आज विषय वधु माहिती आपवा माटे जोड़ाई चुक्या छे अमारा संवाददाता भावेश। भावेश, एक तरफ खेलैयाओनो थनगनाट छे, राह जोवाई रही छे कि क्यारे स्पष्टपणे चोक्कस रीते मंजूरी मळे सरकार तरफथी, कारण के शेरी गरबा करवा माटे पण लोको अत्यारे थनगनाट करी रह्या छे, त्यां ज आ गाइडलाइन। शुं कहेशो बेने? जे खास करीने वात करीए तो राज्य सरकारे जे मार्गदर्शिका बहार पाड़ी छे, अने खास करीने जो वात करीए तो आवनार जे तहेवारो छे जेमां नवरात्रि, दिवाळी, शरद पूनम सहितना जे तहेवारो आवी रह्या छे तेमां सौथी महत्वनुं छे के नवरात्रि तहेवारमां मोटी संख्यामां लोको गरबा खेलवा माटे एकत्रित थता होय छे, त्यारे ते तमाम बाबतोने ध्यानमां राखीने जे राज्य सरकारे मार्गदर्शिका बहार पाड़ी छे तेमां खूब ज महत्वना अने अगत्यना मुद्दाओ पर जो नजर करिए तो जे प्रकारे दर वर्षे गरबा मोटा आयोजन थता होय छे तेवा मोटा गरबाना आयोजन ने आ वर्षे मंजूरी आपवामां नथी आवी, अने ते सिवाय जे गाइडलाइन्स बहार पाड़वामां आवी छे तेमां शेरीमां खास करीने जे प्रकारे माताजीनी मूर्ति होय के पछी तेमनो फोटो होय ते मूकी शकाशे, परंतु तेने अड़ी शकाशे नहीं, अने सातोसाथ कोईपण प्रकारे प्रसादी पण वेचवामां नहीं आवे तेवुं सूचन करायुं छे। खास करीने दर वर्षे जे प्रकारे मोटी संख्यामां अमदावादमां अलग अलग शेरीओमां गरबा योजाता होय छे, त्यारे आ वर्षे एक साथे 200 करता वधु लोकोने एकठा न थवानुं पण सूचन आपी देवायुं छे। अने खास करीने जो वात करीए तो जे प्रकारे आ समग्र माहितीओ अत्यारे सामे आवी रही छे, थोड़ाक दिवसो पहला जे प्रकारे समाचारो सामे आव्या हता के कोरोनानो कहर देशमां धीमे धीमे घटी रह्यो छे, अने जो तहेवारोमां लोको ध्यान राखशे तो चोक्कसथी डिसेम्बर अने जान्युआरीना अंत सुधीमां कोरोनाना केसोमां खूब ज घटाडो थशे। परंतु हवे जोवानुं ए रहे छे के राज्य सरकारनी गाइडलाइन्स बहार हवे जे प्रकारे अमदावाद अने राज्यमां कया प्रकारे शेरीओमां गरबा थाय छे अने थाय छे के केम, ते सौथी मोटो सवाल छे। कारण के थोड़ाक दिवसो पहला एवी पण माहितीओ सामे आवी हती के लाउड स्पीकर द्वारा गरबा योजी शकाशे, परंतु अत्यारे जे गाइडलाइन्स बहार पाडवामां आवी छे तेमां जे प्रकारे सूचनो आपवामां आव्या छे त्यारे ते सूचनोना आधारे हवे लोको शेरी गरबा योजशे के केम, ते सौथी मोटो सवाल छे। परंतु आजे तमाम नानी मोटी छूटछाटो आपवामां आवी छे। आપણે રોકવા માંગીએ છીએ, આપણી સાથે ગરબા આયોજક અભિલાષ ઘોડા જોડાયા છે। અભિલાષ જી, એક સારા સમાચાર, મોટા સમાચાર પણ કહી શકાય, પરંતુ જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, કેટલા સંતુષ્ટ છો આપ આ નવી ગાઈડલાઈન થી? જાહેર સુખાકારી માટે સરકારે કદાચ આયોજન કર્યું હોય તો એની સામે કોઈ વાંધો નથી। સરકારનો નિર્ણય અને રાજ્યના આરોગ્ય વિભાગનો જે નિર્ણય છે એ નિર્ણય સર્વોપરી છે, એને સ્વીકારીએ છીએ। પરંતુ રાજકીય રેલીમાં પણ આનું જો ચુસ્તપણે પાલન થાય તો હું એવું માનું છું કે તટસ્થ નિર્ણય ગણાશે, પરંતુ આવનારી ચૂંટણીમાં આનું પાલન કેવી રીતે થાય છે આપણે જોવાનું। એટલે કે ક્યાંક ને ક્યાંક તમે ઓબ્જેક્ટ કરી રહ્યા છો, એક તરફ બિહારમાં તો રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે અને હવે ગુજરાતમાં પણ પેટા ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યાં જ નવરાત્રીમાં માત્ર ને માત્ર ઓછી સંખ્યા કેમ? સવાલ એ જ આવે છે, 200 જણની વાત હતી એની સામે ધીમે ધીમે કરીને સાવ રદ કરવાની જે વાત આવી, અને રાજકીય રેલીમાં આના માટે સ્પેશિયલ ગૃહ વિભાગે રાતોરાત ગાઈડલાઈન બહાર પાડવી પડે અને એને છૂટ આપવામાં આવે, આ બે વિરોધાભાસ સમજાય એવા નથી। પણ છતાં રાજ્ય સરકારનો નિર્ણય છે એ સર્વોપરી છે, જેને અમે સ્વીકારીએ છીએ। જી જી, ખેલૈયાઓ માટે તો એક મોટી રાહત, અને જે નાના નાના તમામ આ નવરાત્રી સાથે સંકળાયેલા લોકો છે, જે હર હંમેશ જેમાં સંગીતકાર આવી ગયા કે પછી અન્ય તમામ આ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો છે, એમના માટે પણ આ એક રાહતના સમાચાર કહી શકાય? રાહતના તો નથી, કારણ કે ખેલૈયાઓ માટે કોઈ પણ સિંગર કે પરફોર્મન્સ જે લાઈવ મ્યુઝિક ના હોય ત્યાં સુધી રમવું અઘરું છે, અને લાઈવ મ્યુઝિકને મંજૂરી આપવામાં આવી નથી। ઓકે ઓકે જી, અભિલાષજી આભાર અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ। તો ક્યાંક ને ક્યાંક નુકસાન તો છે જ, માત્ર ખેલૈયાઓ જે છે તે પોતાના શેરીમાં કે સોસાયટીઓમાં આ ગરબા રમી શકશે, ગરબે ઘૂમી શકશે, પરંતુ જે
लाइव म्यूजिक होय छे तेने परमिशन नथी मळी एटले के जे नवी गाइडलाइन छे तेमा आ वातनो कोई पण प्रकारनो उल्लेख नथी करवामां आव्यो। कही शकाय के लाउडस्पीकर वगाडीने जे गणतरीना खेलैयाओ छे जे संख्या सरकार द्वारा जाहेर करवामां आवी छे ते संख्या थकी गरबे लोको घूमी शके छे अने जे नवी गाइडलाइनमां वात थई छे के मात्र ने मात्र मूर्ति अने स्थापना करी शकाशे पूजा अर्चना करी शकाशे परंतु तेने चरण स्पर्श नहीं करी शकाय। तो समग्र घटना विषय वधु चर्चा करवा माटे जोडाय छे मारा संवाददाता भावेश। भावेश जे रीते त्यारे अभिलाष जी साथे वात थई अहीं एक मोटो नुकसान तो छे ज कारण के दर वर्षनी जेम आयोजक जे योजना करवामां आवती होय छे ते प्रकारनी योजना नथी परंतु क्यांक ने क्यांक निराशा पण सामे आवी रही छे के संख्या केम आटली ओछी। खास करीने बेनजर जे प्रकारे अत्यारनी स्थिति छे कोरोनाना केसो जे प्रकारे वधी रह्या छे त्यारे सरकारे एसओपी ना पालन साथे तमाम जे तहेवारो छे तेनुं आयोजन करवानुं सूचन कर्युं छे। खास करीने वात करीए तो 65 वर्षथी वधु उमरना जे वृद्धो छे तेमने आ प्रकारना आयोजनमां समावेश करवा देवामां नहीं आवे तेवुं पण सूचन करायुं छे। 10 वर्षथी नाना बाळको छे तेमने पण कोरोनानो संक्रमण थवानो भय सौथी वधु होय छे एटले के 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી નાના ઉંમરના જે લોકો છે તેમને આજે મોટા આયોજનો છે જેમાં 200 લોકો એકઠા થઈ શકે તેવું છે તેવા કાર્યક્રમોમાં ન આવવા માટે સૂચન કરાયું છે। સાથે સાથ વાત કરીએ તો લાઈવ ઓર્કેસ્ટ્રા કે પછી લાઈવ પ્રોગ્રામ કોઈ પણ પ્રકારનો નહીં યોજી શકાય, માત્ર ને માત્ર ડીજે સ્પીકર ઉપર જ ગરબાના તાલે લોકો ઝૂમી શકશે અને તે પણ માત્ર 1 કલાક માટે। એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે આ નવરાત્રી ખૂબ જ રસપ્રદ બની રહેશે તે હાલમાં લાગી રહ્યું છે। જી ભાવેશ, પરંતુ જે ગાઈડલાઈન જાહેર થઈ છે એક તરફ 200 લોકોને ગરબા રમવા માટે મંજૂરી આપવામાં આવી છે પરંતુ ત્યાં જે સમય મર્યાદા છે તે માત્ર 1 કલાકની છે, કેવી રીતે શક્ય રહેશે માત્ર 1 કલાકની અંદર ગરબા, એટલે ચોક્કસ ગરબા તો નહીં જ થાય? ચોક્કસથી બેનર્જી, જે પ્રકારના અત્યારના અહેવાલો છે તેને જોતા ખાસ કરીને આપણે કહી શકાય કે આજે 1 કલાકનો સમયગાળો આપવામાં આવ્યો છે તે ખૂબ જ ઓછો છે, તે માત્ર ને માત્ર માતાજીની પૂજા આરાધનામાં એટલો સમય નીકળી જતો હોય છે કારણ કે આરતી ખૂબ જ લાંબી ચાલતી હોય છે અને આરતી પછીની જે પ્રક્રિયાઓ છે તેમાં જ 1.5 કલાક કરતાં વધુ સમય નીકળી જતો હોય ત્યારે ખેલૈયાઓ 1 કલાકના સમયગાળામાં ગરબા કઈ રીતે રમશે, ગરબા કઈ રીતે કરશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે હાલમાં આ જે સ્થિતિ ઊભી થઈ છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે સરકારનો આ નિર્ણય માત્ર ને માત્ર તહેવારોને કાયદા પૂરતો લોકો સુધી પહોંચાડવાનો હેતુ છે અને આ જે કાયદો અને સૂચના આજે પાડવામાં આવ્યા છે તેના કારણે માત્ર ને માત્ર ગુજરાતના જે લોકો છે જે ગરબા ખેલૈયાઓ છે તેમને આપણે રોકવા માંગીએ છીએ। આપણે સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાયા છે। નીતિનજી, નવી ગાઈડલાઈન પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક ચોક્કસ અસંતુષ્ટ હશે 1 કલાકના સમયથી, તમે કઈ ચેનલમાંથી બોલો છો? જી જી નીતિનજી, મંતવ્ય ન્યૂઝમાંથી હું બોલું છું। હા નીતિનજી, ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે નવરાત્રી અને દિવાળીને લઈને, પરંતુ નવરાત્રીમાં માત્ર 1 કલાકના સમયની વાત આવે છે અને આ જ સમય પર ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ છે, લોકો છે, તેમની નારાજગી, તેમની જે તેમનો જે અસંતોષ છે તે સામે આવી શકે છે। નવરાત્રીનો મહોત્સવ માતાજીની પૂજા અર્ચના આરતી એના માટે સદીઓથી જાણીતો છે અને એને આપણે યથાવત રાખ્યું છે, જ્યાં ગરબા થતા હતા એ જગ્યા ઉપર સ્વાભાવિક છે માતાજીની મૂર્તિ પધરાવતા હોય છે, ગરબી પધરાવતા હોય છે અને એની સેવા પૂજા આરતી બધું થતું હોય છે, એ બધું કરવાની આપણે મંજૂરી આપી છે, એટલે કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન રહેતો નથી, ધાર્મિક ભાવના જાળવવાનો અમે સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે। તો 1 કલાકની પરમિશન આપી છે પરંતુ સામે 200 જણા આ ગરબામાં ભાગ લઈ શકશે, 200 લોકોને મંજૂરી પણ આપવામાં આવી છે, એટલે કેવી રીતે મેનેજ લોકો કરશે? જો હજારો સ્થળોએ ગુજરાતમાં હું માનું છું 50,000 સ્થળે ગરબાને આરતી થતા હોય કે બધા કઈ ભેગા ના થાય, પોતપોતાના વિસ્તાર પૂરતું હોય, એટલે આમાં કઈ હજારો લોકો ભેગા થતા તો ક્યાંય નથી થતા, પોતપોતાના વિસ્તારમાં, સોસાયટીમાં કે મહોલ્લામાં હોય છે। પાલન નહીં થાય તો કેવા પ્રકારના પગલા લેવામાં આવશે, કારણ કે આપે ગાઈડલાઈન તો જાહેર કરી છે, લોકો ગરબા પણ ઘૂમશે, પરંતુ કયા પ્રકારના પગલા લેવામાં આવશે?
तो नायब मुख्यमंत्री नितिन पटेल जोड़ाया हता मंतव्य न्यूज साथे अने मंतव्य न्यूज साथे नी वातचीत में डेप्युटी सीएमए निवेदन आप्युं छे के 200 लोको जेटला खेलैयाओ जे छे 200 जेटला खेलैयाओ गरबे घूमी शकशे परंतु मात्र ने मात्र एक कलाक दरमियान एटले के हवे तमाम जे खेलैयाओ छे तमाम माना भक्तो छे ए लोकोए मात्र एक कलाक में ज मानी आराधना करवानी रहेशे साथे साथे जे पूजा अर्चना पण करवानी रहेशे अने जे खेलैयाओ छे तेमने पण एज एक कलाक दरमियान गरबे घूमवानुं रहेशे परंतु आ तमाम वच्चे सवाल ए थाय छे के जो कोविड गाइडलाइन नुं अहीं उल्लंघन थशे तो तेनी सामे केवा पगला लेवामां आवशे कारण के रात्रिनो समय शु ए समय पोलीस अलग अलग शेरीओ में जशे शु ए प्रकारे ए समय एएमसी ना जे कर्मचारीओ छे ते अलग अलग स्थळे पर स्थळे जशे परंतु आ तमाम वच्चे मात्र अत्यारे वात एक ज अटकी छे के रातनो समय अने ए समय दरमियान क्या केवा प्रकारनो उल्लंघन थाय छे लोको मास्क पहेरे छे सोशल डिस्टन्स नुं ध्यान राखे छे के केम एटले के आ तमाम वातोनो पालन थाय छे के केम ए हवे जोवू रह्यू नवरात्रि ना खास दिवसों मां तो एक तरफ एक कलाकनी मंजूरी बीजी बाजु 200 जेटला खेलैयाओ गरबे घूमी शकशे मानी आराधना करी शकशे पूजा अर्चना करी शकशे माताની મૂર્તિનું સ્થાપન પણ કરી શકશે પરંતુ ચરણ સ્પર્શ નહીં કરવામાં આવે સાથે સાથે જ જે પ્રસાદી છે તે પણ પ્રસાદીનું વિતરણ પણ નહીં કરવા માટે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે तो पूजा अर्चना ने ज मंजूरी आपवामां आवी छे तेवुं स्पष्टपणे अहींया डेप्युटी सीएम नितिन पटेले खास मंतव्य न्यूज साथेनी वातचीतमां पण जणाव्युं छे तो मात्र ने मात्र आराधनानो तहेवार छे अने ए आ वर्षे मात्र माताની મૂર્તિનું સ્થાપન કરીને જ કરી શકાય એવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષે તમામ જે ખેલૈયાઓ છે તેમણે પોતાના ઘરમાં જ બેસીને ઘરમાં જ રહીને ગરબે ગરબા નિહાળવા પડશે જે રીતે लोको आतुर हता कि सरकार तरफ थी कोई निर्णय जाहिर करवामां आवशे मोटो निर्णय जाहिर कराशे परंतु अत्यारे जे रीते डेप्युटी सीएम नितिन पटेले निवेदन आप्युं छे मंतव्य न्यूज साथेनी वातचीतमां तेमणे स्पष्टपणे जणाव्युं छे के मात्र पूजा अर्चनाने ज मंजूरी अपाई छे अने आ पूजा अर्चनामां सोसायटीना फ्लेटना के शेरीओना जे लोको छे ते भेगा थई शके छे अने माताजीनी पूजा अर्चना करी शके छे तो पूजा अर्चनाने ज मंजूरी अपाई छे परंतु मानी जे मूर्ति छे तेना चरण स्पर्श नहीं करी शकाय साथे साथे जे प्रसादीनुं वितरण थतुं होय छे ए पण आ वर्षे नहीं करवामां आवे कारण के कोरोना काळ चाली रह्यो छे अने आज कोरोना काळमां वधु संक्रमण न वधे तेनुं खास ध्यान राखवामां आव्युं छे एटले के क्यांक ने क्यांक अहीं डेप्युटी सीएमना जे संकेत छे ते स्पष्ट थई रह्या छे एक कलाकनो समय अने ते आ तमाम एक कलाकनो समय पूजा अर्चनाने लईने छे एमां चोक्कस गरबा शक्य नथी એટલે જે ખેલૈયાઓ રાહ જોઈ રહ્યા હતા શેરી ગરબાને લઈને પણ પરંતુ આ વર્ષે લાગી રહ્યું છે કે એ પણ શક્ય નથી કારણ કે જે એક કલાકનો સમય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તે માત્ર ને માત્ર પૂજા અર્ચનાને લઈને છે અને આ જ પૂજા અર્ચનાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે જે નવી ગાઈડલાઈન છે તેમાં આ મંજૂરી આપવામાં આવી છે तो फरी एक बार अमारी साथे जुड़ाया छे संवाददाता भावेश भावेश एक कलाकनी मंजूरी अने ते पण मात्र माताजीनी पूजा अर्चना करवा माटे आराधना माटे तेवुं स्पष्टपणे डेप्युटी सीएम नितिन पटेले अत्यारे मंतव्य न्यूज साथेनी वातचीतमां जणाव्युं एटले चोक्कस अहीं निराशा खेलैयाओ माटे મેનેજર જે પ્રકારે અત્યારે સૂચનો કરવામાં આવ્યા છે ખાસ જે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તહેવારોને લઈને તેમાં જે એક કલાકનો સમયગાળો નક્કી કરાયો છે પરંતુ હજુ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે દર વર્ષે જ્યારે પણ નવરાત્રિનું આયોજન થતું હોય છે ત્યારે તેમાં સમયગાળો ખૂબ જ મહત્વનો હોય છે કારણ કે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ લાગી જતો હોય છે અને સાથોસાથ જે મોટા આયોજકો છે ત્યાં પણ 11:30 થી 12 વાગ્યા સુધી ગરબા પૂરા કરી દેવામાં આવતા હોય છે પરંતુ જે આજે ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તેમાં કોઈ ચોક્કસ સમયગાળો લખવામાં નથી આવ્યો જેના કારણે જે શેરી ગરબાના આયોજકો છે તેઓમાં પણ અત્યારે મૂંઝવણ જોવા મળી રહી છે કારણ કે એક કલાકનો સમયગાળો તો અપાયો છે પરંતુ તે સમયગાળો કયો હશે 8 થી 9 વાગ્યાનો હશે 7 થી 8 વાગ્યાનો હશે કે પછી 9 થી 10 વાગ્યાનો આ બાબતે આજે જે મૂંઝવણ છે તેને લઈને જે શેરી ગરબાના આયોજકો છે તે અત્યારે ચિંતામાં જોવા મળી રહ્યા છે બેનજી જી જી ભાવેશ ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી અપડેટ્સ આપ્યા તે બદલ
तो क्या क्या शेरी आयोजकों शेरी गरबा आयोजक है एक आश लगावीने बैठा था कि क्यारे सरकार की नवी गाइडलाइन बहार आवशे जेमा कोई ने कोई सारा समाचार पण आवी शके छे, परंतु अत्यारे जे वात सामे आवी छे नवी गाइडलाइन जाहेर थई छे जेमा मात्र ने मात्र एक ज कलाकनी मंजूरी अने ते पण माताजीनी पूजा अर्चना माटे आपवामां आवी छे। एटले के गुजरात में गरबानुं आयोजन बिल्कुल अशक्य देखाई रह्युं छे। 200 થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં અને તે પણ માત્ર ને માત્ર માતાજીની આરાધના માટે।